नमस्कार विद्यार्थी मित्रों, अपने ये विषय अंग्रेजी अंतर्गत रिस्पोंड टू फंक्शन नामनो मुद्दो छे ये भणी रह्या छे, अपने नो अभ्यास करी रह्या छे। एमां आपणे अगाउ ए वाचक जेटला ए फंक्शन छे ये जोया छे, अंतर्गत आजे वधु ए बीजा फंक्शन छे एमना विषय आपणे ए जो माहिती छे प्राप्त करीए तो आजनो आपणो फंक्शन छे कम्पेरिंग पीपल, जेने आपणे बीजा शब्दमां छे ये डिग्री तरीके पण ओळखीए छीए। आपणे बधा जाणीए छीए के डिग्री छे ए कुल त्रणेक प्रकारनी छे। सौथी पहेला तो छे ए क्यां वापरवामां आवे छे, तो के ज्यारे कोई वस्तु व्यक्ति के स्थळनी सरखामणी अन्य वस्तु स्थळ के व्यक्ति साथे करवानी थाय त्यारे आ फंक्शन वपराय। व्यक्ति छे, वस्तु छे के स्थळ छे एनी ए ज्यारे आपणे सरखामणी करीए छीए एमना विषे ए आपणे सरखामणी करवानी ज्यारे जरूर पड़े छे त्यारे ए आ प्रकारना ए लैंग्वेज फंक्शन जे छे एमनो ए आपणे उपयोग करता हे छे। हवे જ્યારે ડિગ્રીની કમ્પેરિઝનની એ વાત કરવામાં આવે ત્યારે આપણે જાણીએ છીએ કે કુલ ત્રણેક પ્રકારની એ ડિગ્રી છે। આ ત્રણ પ્રકારની ડિગ્રીમાં સૌથી પહેલી જે છે એ પોઝિટિવ ડિગ્રી, બીજા નંબરે આવે છે કમ્પેરેટિવ ડિગ્રી, અને છેલ્લે આવે છે સુપરલેટિવ ડિગ્રી। હવે આપણને ખ્યાલ છે કે ત્રણેય ડિગ્રી છે એ ગમે ત્યારે આપણે વાપરી શકતા નથી, એનો પોતાનો એ હેતુ જે છે, પ્રયોજન છે, એની ચોક્કસ રીત છે, ચોક્કસ એ સમયે વાપરવામાં આવે છે। તો જ્યારે એક વ્યક્તિ જે છે એની એક વ્યક્તિની સરખામણી અન્ય એક વ્યક્તિ સાથે ત્યારે આ પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રી છે એ વાપરવામાં આવે છે। જ્યારે એક વ્યક્તિની સરખામણી એક થી વધુ વ્યક્તિ સાથે ત્યારે એ સુપરલેટિવ ડિગ્રી છે એ વાપરવામાં આવે છે। મને પહેલા અંદર સરખામણી, બીજાની અંદર એક કરતા વધારે ચડી જતો, અને ત્રીજાની અંદર છે એ સર્વોત્તમ શ્રેષ્ઠ, મને તુલનાની દ્રષ્ટિએ સૌથી વધારે જેના પર ભાર મૂકી શકાય એવો એ આપેલું છે આપણને। હવે આપણે એમના વિશે થોડુંક વિસ્તૃત છે એ લખીએ તો જ્યારે એક વ્યક્તિની સરખામણી અન્ય કોઈ એક વ્યક્તિ સાથે કરવામાં આવે ત્યારે પોઝિટિવ ડિગ્રી અથવા કમ્પેરેટિવ
डिग्री वपराय मतलब कि एक व्यक्ति ने सीधी सरखामणी बीजे अन्य एक व्यक्ति साथे ए जारे करवानी थाय त्यारे त्यार पछी छे जारे एक व्यक्ति नी सरखामणी एक थी वधु व्यक्तिओ साथे करवामां आवे त्यारे सुपरलेटिव डिग्री वपराय હવે આ બંનેના એ આપણે લેંગ્વેજ એલિમેન્ટરની ડિગ્રીના જો જોઈએ તો આપણે બધાને યાદ છે આપણે આગળના મુદ્દાની અંદર પણ આઈડેન્ટિફાય ફંક્શનની અંદર પણ આમના વિશે માહિતી પ્રાપ્ત કરી દીધેલી છે એટલે કે આપણા માટે વધારે મુશ્કેલ છે એ બનવું જોઈએ નહીં હવે એમાં આપણે એ જોઈએ તો સૌથી પહેલા છે એ એચ વિશેષણ એચ વાળી વાક્ય રચના આવશે કે જે પોઝિટિવ ડિગ્રીમાં છે ત્યાર પછી સો એજ વાળી જે પણ પોઝિટિવ ડિગ્રી છે કાય છે એમનું જ એક રૂપ છે એ દર્શાવે છે ત્યાર પછી છે એ વાક્ય રચનામાં વેરી ફ્યુ વાળી વાક્ય રચના કે જેની શરૂઆત એ વેરી ફ્યુ થી થતી હોય એવા પ્રકારના વાક્યો પણ એ કમ્પેરેટિવ ડિગ્રીમાં તમને જોવા મળશે ત્યાર પછી યાર ધેન યર પ્રત્યે એની સાથે છે એ જ્યારે ધેન લગાડવામાં આવે છે ત્યાર પછી ધ મોસ્ટ એ આળી વાક્ય રચના છે એટલે કે સામાન્ય રીતે છે ધ પ્લસ ESTE પ્રત્યય વાળે એ વાક્ય રચના આપણને છે એ જોવા મળતી હોય તો આવા પ્રકારની એ જે વાક્ય રચના છે એ પણ આપણને જોવા છે એ મળે છે ત્યાર પછી જે ER વાળી વાક્ય રચના છે એ અંતર્ગત ER ધેન એની અધર અને ER ધેન મોસ્ટ અધર હવે આ પ્રકારની વાક્ય રચના જે કહે છે એની અંદર અહીંયા વન ઓફ આવું પણ આવી શકે વન ઓફ ધ અને ESTE પ્રત્યય છે લગાડવાનું તો આટલા જે કઈ લેંગ્વેજ એલિમેન્ટ આપણને આપવામાં આવેલા છે એ લેંગ્વેજ એલિમેન્ટ અંતર્ગત એ આપણે એ જે કમ્પેરિઝન છે એ તુલનાની કક્ષાઓ છે એના વિશે એ માહિતી છે એ પ્રાપ્ત કરવાની રહે છે એમના પછી આપણે એને ઓળખવા માટે છે એના એક્ઝામ્પલ એમના ઉદાહરણ જો જોઈએ તો એ ઉદાહરણ અંતર્ગત એ આપણે માહિતી એ પ્રાપ્ત કરીશું તો ઉદાહરણ નંબર એક જે છે એ એકમાં જોઈએ આપણે તો પેલું ઉદાહરણ છે ક્રિશ ઇઝ ગિવન ક્રિશ ઇઝ ગિવન એવોર્ડ ઓફ ધ બેસ્ટ સ્પોર્ટ્સ મેન ઓફ ધ સ્કૂલ
એ વ્યક્તિએ કીધું છે. હવે એના જવાબમાં આપણે છે કમ્પેરિંગ પીપલ વાળું છે એ લખવાનું છે. તો તમને એ ચાર ઓપ્શન છે એ દેખાતા હશે કે જે અંતર્ગત પ્રથમ ઓપ્શન છે હિઝ પરફોર્મન્સ ઇઝ બેટર. હવે અહીંયા જો ગુડ છે એનું બેટર થાય, પણ બેટર ઈઆર પ્રત્યે લઈ ગયા પછી કે ધેન છે એ વાપરવામાં આવેલ નથી, એટલે કે પહેલો ઓપ્શન છે એ માન્ય રહેશે નહીં. ત્યાર પછી છે બીકોઝ હિઝ પરફોર્મન્સ, ઓપ્શન બી જે છે બીકોઝ હિઝ પરફોર્મન્સ ઇન સ્પોર્ટ્સ, રમતોની અંદર એમનું પ્રદર્શન છે એ ઇઝ બેટર ધેન, ના કરતાં સારું છે એની અધર, બને ઇઅર ધેન એની અધર જે છે આપેલું આપણને એ અંતર્ગત આપણે અધર સ્ટુડન્ટ્સ એ જોઈશું આપણે. હવે એમાં ત્રીજો ઓપ્શન છે હી ઇઝ અ ડેડિકેટેડ સ્પોર્ટ્સમેન, એક રમત પ્રત્યે સમર્પિત એ ખેલાડી છે, તો એ પણ એ નહીં આવી શકે. અને હી ગોટ ધ એવોર્ડ બીકોઝ ઓફ હિઝ હાર્ડવર્ક, એ જો રિઝલ્ટ આપણને દર્શાવવાનું હોય અથવા રીઝન તો આપણે એ બીકોઝ ઓફ ઓલ વાક્ય રચના લખી શકે. તો કે ક્યુ, તો કે ઈ આર ધેન એની અધર વાળું ઓપ્શન, બરાબર, બેટર ધેન એની અધર વાળું જે ઓપ્શન છે એ આપણે પસંદ કરીશું, એટલે કે ઓપ્શન બી છે એ આવશે. એમના પછી એ પ્રશ્ન નંબર બે છે એમાં એ છે વાય ડોન્ટ યુ, બાય રેડ ચીફ શૂઝ. પ્રશ્ન છે કે ભાઈ તે રેડ ચીફ શૂઝ છે એ શા માટે નથી ખરીદ્યા. તો બી અન્ય વ્યક્તિએ એનો રિસ્પોન્ડ ધ ફંક્શન અંતર્ગત આપણે કમ્પેરિઝન કરવાની છે વસ્તુની એને જોઈએ. એમાં પહેલો ઓપ્શન છે રેડ ચીપ શૂઝ ઇઝ વેરી કોસ્ટલી, કોસ્ટલી એટલે મોંઘા, એ ખૂબ મોંઘા આવે છે એટલા માટે છે એ નથી લીધા. બી ઓપ્શન છે રેડ ચીપ શૂઝ આર ગુડ ઇન ક્વોલિટી બટ ધે આર હેવી, એ રેડ ચીપ ને શૂઝ છે એ ક્વોલિટીમાં છે એ સારા છે બટ વેરી ધે આર હેવી, એ ખૂબ ભારે હોય છે એટલે કે વજનદાર છે એટલા માટે પસંદ નથી કર્યા. ત્યાર પછી છે સી ઓપ્શન ધે આર હેવીયર ધેન અધર શૂઝ, અને હેવીયર ધેન એટલે કે ના કરતા ભારે છે, હેવી શબ્દ છે એને ઈઆર પ્રત્યે અને એમના પછી ધેન લાગેલું છે. ડી આઈ ડોન્ટ પ્રિફર ધેટ બ્રાન્ડ, હું એ બ્રાન્ડ છે એ કંપની છે એને પસંદ કરતો નથી, એટલે કે અહીંયા ઈઆર ધેન વાળું પ્રત્યય જે છે ઓપ્શન સી એ આવશે, એટલે કે આપણે એમને સિલેક્ટ છે એ કરવું પડશે. ત્યાર પછી એ આપણી પાસે ત્રીજો એ વિકલ્પ છે એ જોઈએ. એ સે વાય આર અમીશ ત્રિપાઠી બોક્સ નોટ સોલ્ડ ઇન ધીસ સિટી ઇન ધીઝ સિટી, અહીંયા શા માટે અમીશ ત્રિપાઠી છે એમની બુકો આ શહેરમાં વેચાતી નથી, એનો આપણે બીમાં ઓપ્શન આપવાનો કમ્પેરિઝન કરવાની છે. અમીશ ત્રિપાઠીનું નામ તમે કદાચ સાંભળ્યું હશે મેલુહા, બરાબર, જે નાગલોક આખો આધારિત અને બહુ સરસ એવા એ વાર્તાઓ છે એ લખે છે, તો કે એમની બુકો અહીંયા કેમ નથી વેચાતી, તો એના માટેના ઓપ્શન છે બીકોઝ અમીશ ત્રિપાઠીઝ બુક્સ આર કોસ્ટલીયર ધેન અધર એવરેજ બુક્સ, અધર એવરેજ બુક્સ બીજી જે બુકો છે એમના કરતાં એ અમીશ ત્રિપાઠી જે કહે છે એમની બુકો છે એ થોડી કોસ્ટલીયર મોંઘી હોય છે, કોસ્ટ એટલે કે મોંઘો એને કોસ્ટલી છે એનું કોસ્ટલીયર એ બનાવવામાં આવ્યું છે, વિશેષણને ઈઆર પ્રત્યે લાગ્યો છે. ધ પીપલ ઓફ ધીસ સિટી પ્રિફર બુક ઓફ રસ્કિન બોન્ડ, એક બીજા એ અંગ્રેજી એ લેખક છે, તો કે આ શહેરના લોકો
रस्किन बॉन्ड जे छे એમના જ પુસ્તકો છે એમને પ્રિફર કરે છે પસંદ કરે છે. ત્યાર પછી છે સી ઓપ્શન, અમિશ ત્રિપાઠી બુક્સ આર નોટ અવેલેબલ ઇન ધીસ સિટી. આ શહેરમાં એમના પુસ્તકો છે એ અવેલેબલ નથી, પ્રાપ્ય નથી, એટલા માટે લોકો પસંદ નથી કરતા. અને ત્રીજો ઓપ્શન છે, ચોથો ઓપ્શન સોરી, ધો પીપલ લવ રીડિંગ, લોકોને વાંચવું ગમે છે. બરાબર, અમિશ ત્રિપાઠી બુક ડોન્ટ કનેક્ટ વિથ ધ પીપલ ઓફ ધ સિટી, પરંતુ એ બુક જે કંઈ છે એ અમિશ ત્રિપાઠી છે એમની બુકો સાથે કનેક્ટ નથી, મતલબ કે એમની સાથે એમને એ બહુ મેળ પડતો નથી. તો અહીંયા ઓપ્શન તરીકે છે એ આવશે બીકોઝ અમિશ ત્રિપાઠી બુક્સ આર કોસ્ટલીયર ધેન એ અધર એવરેજ બુક, તો કોસ્ટલીયર ધેન વાળું જે કંઈ છે એ આવશે. હવે અહીંયા એ કમ્પેરિંગ પીપલ જે છે એ ખૂબ વિસ્તૃત પ્રકારમાં, પીપલ મતલબ કે એમાં વસ્તુઓ પણ આવી જશે, સ્થળ પણ છે એ આવી જાય છે. તો એના માટે આપણે છે એમના લેંગ્વેજ એલિમેન્ટ જે આપવામાં આવેલા છે એ લેંગ્વેજ એલિમેન્ટ છે એમને આપણે તૈયાર કરવા રહે, એટલે કે સો એજ હોય, એજેજ વાળી વાક્ય રચના છે, વેરી ફ્યુ વાળી તમને જોવા મળશે, વન ઓફ ધ બેસ્ટ, અને એ ઉપરાંત યાર ધેન એની અધર ધેન મોસ્ટ અધર, તો આવા પ્રત્યયો વાળી વાક્ય રચના પણ એનો આપણે ઉપયોગ છે એ કરવો રહે. તો આ એ જે લેંગ્વેજ એલિમેન્ટ છે એના વિશે આપણે જોયું. ત્યાર પછીનું એ આપણી પાસે લેંગ્વેજ એલિમેન્ટ છે શોવિંગ કોન્ટ્રાસ્ટ. મતલબ કે વિરોધાભાસ વ્યક્ત કરો. હવે એ શોવિંગ કોન્ટ્રાસ્ટ છે એનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ, એના ઉપયોગનો હેતુ, એનું પ્રયોજન શું છે, તો કે એના માટે આપણે કહીએ છીએ કે જ્યારે કોઈ બે વિરોધી બાબતોને એક સાથે રજૂ કરવી હોય ત્યારે આ ફંક્શન વપરાય છે. હવે અહીંયા આપણે કીધું છે કે ભાઈ વિરોધી પ્રક્રિયાઓ જ્યારે એ વ્યક્ત કરવી છે, મતલબ કે પહેલી જે ક્રિયા રજૂ કરવામાં આવી છે એમની સાથે રજૂ થયેલી બીજી ક્રિયા એનાથી તદ્દન વિપરીત છે, એ તદ્દન અલગ છે. દાખલા તરીકે આપણે જોઈ શકીએ છીએ એવા ધો હી ઇઝ ઇલ, એ બીમાર છે, હી એટેન્ડ્સ સેમિનાર, છતાં એ સેમિનારમાં છે એટેન્ડ થયા, હાજરી આપી. અહીંયા બીમાર હોવું એને આપણે એ એટેન્ડ સેમિનારમાં હાજર નહીં થવા સાથે જોડી શકીએ ખરા, કે ભાઈ નહીં થાય તો ચાલશે, લોકો છે એ બાબતે આર્ગ્યુ નહીં કરી શકે, પણ છતાં એનાથી વિપરીત થયું. બીજું વાક્ય લઈએ આપણે, હાઉ એવર વિરાટ સ્કોર્ડ સેન્ચુરી, અવર ટીમ લોસ્ટ ધ મેચ. હાઉએવર વિરાટ સ્કોર્ડ સેન્ચુરી, વિરાટ કોહલી છે એણે સ્કોર્ડ ફટકારી, સેન્ચુરી સદી, 100 રન ઉપર રન કર્યા. હાઉએવર છતાં પણ અવર ટીમ આપણી ટીમ છે લોસ્ટ ધ મેચ છે એ હારી ગઈ. તો આવા પ્રકારના એ જે વાક્યો છે અહીંયા પ્રસ્તુત છે એ કરવામાં આવે છે, અહીંયા આપણે એ આવે છે શેની અંદર, તો કે શોવિંગ કોન્ટ્રાસ્ટ છે એની અંદર. એમના માટેનો આપણે એ લેંગ્વેજ એલિમેન્ટ આપણે જોઈએ. તો આ લેંગ્વેજ એલિમેન્ટ જે આપણને આપેલા છે એની અંદર છે એ ધો
અલધો એવંધો હવેવર એસ ઇવન ઇફ ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ એટ ને સ્ટીલ. હવે આટલા આપણને એ લેંગ્વેજ એલિમેન્ટ આપવામાં આવેલા છે. હવે આ પ્રકારના એ જે લેંગ્વેજ એલિમેન્ટ છે કે ભાઈ ધો અલધો ઇવન ધો હાવેવર એઝ ઇવન ઇફ ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એટ સ્ટીલ, ઓકે, આ પ્રકારના એ લેંગ્વેજ એલિમેન્ટ છે અહીંયા એ વપરાય છે. એક બાકી રહી ગયું બટ. હવે આ પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ છે એનો ઉપયોગ કરી અને એ આ વાક્યો છે એ બનાવવામાં આવે છે. બીજું કે એમની સાથે એ વાક્ય છે એ બે અલગ અલગ છે, બે ક્રિયાપદ પણ છે તમારી પાસે. જે ક્રિયા દર્શાવવામાં આવી છે એ ક્રિયા એકબીજાથી એ વિપરીત કાર્ય કરતું જોવા મળે છે. અહીંયા આપણે એમનું એક્ઝામ્પલ નંબર એક પહેલું ઉદાહરણ છે એને એ જો જોઈએ તો પહેલું ઉદાહરણ છે આપણી નજર સમક્ષ એ છે, સોરી, ફાધર છે રાહુલ, યોર રિઝલ્ટ ઇઝ પુઅર. રાહુલ, યોર રિઝલ્ટ ઇઝ પુઅર. ડિડન્ટ યુ પ્રિપેર વેલ. રાહુલ, તારું પરિણામ છે એ ખૂબ ખરાબ છે. ડિડન્ટ યુ પ્રિપેર વેલ, તે સારી છે એ તૈયારી નથી કરી. હવે રાહુલ જે છે એ આનો આન્સર આપશે, પણ આન્સર આપવા માટે કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસી એ મત વ્યક્ત કરવાનો છે. તો એમાં આપણે જોઈએ કે ભાઈ ધો આઈ હેવ પ્રિપેર વેલ, પહેલો ઓપ્શન છે કે ભાઈ ધો આઈ હેવ પ્રિપેર વેલ, મેં સારી તૈયારી કરી હતી છતાં આઈ કાન્ટ ગેટ ગુડ રિઝલ્ટ, મને સારું પરિણામ ન મળ્યું. કે મહેનત કરી પરિણામ ન મળ્યું. ઓપ્શન બી, આઈ પ્રિપેર વેલ ઇનફ ટુ ગેટ ગુડ રિઝલ્ટ, સારું પરિણામ પ્રાપ્ત થાય એટલી મહેનત કરી હતી, એટલી મહેનત પૂરતી હતી. ઓપ્શન સી, માય પ્રિપરેશન ઇઝ બેટર ધેન માય ફ્રેન્ડ, મારા મિત્ર કરતાં મારી તૈયારી એ સારી હતી. ઓપ્શન ડી, ધ પેપર્સ વેર વેરી ટફ સો માય રિઝલ્ટ ઇઝ પુઅર. પરિણામ પેપર જે હતા ક્વેશ્ચન પેપર એ વેરી ટફ, ખૂબ અઘરા હતા, એટલા માટે મારો રિઝલ્ટ ખરાબ આવ્યો. હવે જો આ જો ઓપ્શનની અંદર એ માની લો કે કમ્પેરિઝન આપણને પૂછવામાં આવ્યું હોય તો આપણે કહી શકીએ કે માય પ્રિપરેશન ઇઝ બેટર ધેન માય ફ્રેન્ડ, મારા મિત્ર કરતાં મારી તૈયારી સારી હતી. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે તો કે કોન્ટ્રાસ્ટ વિશે પૂછવામાં આવેલ છે, એટલા માટેનો જવાબ આવશે ધો આઈ હેવ પ્રિપેર વેલ, મેં સારી તૈયારી કરી, મને આઈ કાન્ટ ગેટ ગુડ રિઝલ્ટ, પરંતુ મને સારું પરિણામ છે એ પ્રાપ્ત થઈ શક્યો નહીં. ત્યાર પછી છે બીજું, એવા એક ટીચર સે, ટીચર સે યુ આર લેટ બોબી, યુ શુડ ગેટ અપ અર્લી, યુ શુડ ગેટ અપ અર્લી. બોબી, તું મોડો પડ્યો છે, યુ શુડ ગેટ અપ અર્લી, તારે વહેલા જાગવું જોઈએ. હવે એનો રિપ્લાય છે એ બોબી આપે છે. શું રિપ્લાય આપે છે તો કે ઓકે આઈ વિલ ટ્રાય ટુ ગેટ અપ અર્લી, બોલે એઝ અર્લી એઝ પોસિબલ, જેટલું વહેલા બનશે એટલું. કમ્પેરિઝન કઈ, હવે જેટલું બની શકે એટલું વહેલા જાગવાનો પ્રયાસ કરીશ. હાવેવર અર્લી આઈ ગેટ અપ આઈ એમ લે, આઈ અર્લી આઈ ગેટ અપ, હું વહેલો જ ઉઠ્યો હતો છતાં પણ આઈ એમ લેટ, હું મોડો પડ્યો, એટલે કે હું જાગ્યો તો સમયે,
પણ છતાં મારે મોડું થયું. આઈ વર્ક ટિલ લેટ નાઇટ સો આઈ ગેટ અપ ગોટ અપ લેટ. હું મોડી રાત સુધી કામ કરતો હતો તેથી રીઝન વોટ તો શું વડે આપણે દર્શાવીએ. કાલ આઈ ચોથો ઓપ્શન છે આઈ એમ લેટ બીકોઝ આઈ હેવ મિસ્ડ માય સ્કૂલ બસ ટુડે. હું આજે મારી બસ ચૂકી ગયો છું. અહીંયા પણ બીકોઝ વડે વાક્ય રચના છે એટલે રીઝન આવી શકે, પણ આપણને છે એ કોન્ટ્રાસ્ટ પૂછ્યું છે તો એનો જવાબ આવશે બી જે આપેલું છે હાઉ એવર અર્લી આઈ ગેટ અપ આઈ એમ લેટ. મારે મોડું થયું. તો આ પ્રકારના એ વાક્યો છે એને આપણે એ યોગ્ય વિકલ્પ છે એને પસંદ કરી અને લખવાના છે એ રહેશે. આજે આપણે કમ્પેરિંગ પીપલ અને શોવિંગ કોન્ટ્રાસ્ટ આ બંને મુદ્દાઓ છે એ જોયા, એમના વિશે આપણે વધુ અભ્યાસ કરી અને વધારે સારી રીતે તૈયાર કરવાનો પ્રયાસ કરીશું.